નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે ઉપસ્થિત છે મિલન ચાંગાની, જેઓ વર્લ્ડ એજ્યુકેશન કન્સલ્ટન્ટીના ફાઉન્ડેટર છે અને સીઈઓ છે. મિલનભાઈ, આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં. આજે આપણે વાત કરવાના છીએ એબ્રોડ એજ્યુકેશન વિશે, કે આજે ધોરણ 12 નું કોમર્સનું રિઝલ્ટ આવ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવો પ્રશ્ન હોય છે કે અમારે બહાર વિદેશમાં ભણવા તો જવું છે, પણ કેવી રીતે જઈશું અમે અને કેટલો ખર્ચ અમને આવશે, કેટલી સ્કોલરશિપ મળશે? તો આ બધી જ વાતોની ચર્ચા આપણે મિલનભાઈ સાથે કરીશું, જેથી કરીને વિદ્યાર્થીઓને ખૂબ જ સરસ માર્ગદર્શન મળી શકે અને તેઓ વિદેશમાં ભણવાની સાથે સાથે પોતાની કારકિર્દી પણ બનાવી શકે છે. તો મિલનભાઈ, આજે જે વાત કરવાના છે આપણે, સૌથી પહેલા કે 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, પછી વિદેશમાં જો અભ્યાસ કરવો હોય તો કયા કયા અભ્યાસક્રમો હોય શકે, એ વિશે અમારા દર્શક મિત્રોને જણાવો. જરૂરથી જણાવી દઉં. સૌપ્રથમ આપણે વાત કરીશું 12 સાયન્સ માટે. જે વિદ્યાર્થી મિત્રોએ 12 સાયન્સ હમણાં પાસ આઉટ કરેલું છે, એ વિદ્યાર્થીઓ માટે જનરલી બે મેજર લાઈન હોય છે, ગ્રુપ એ અને ગ્રુપ બી. ગ્રુપ એ જે લોકોએ લીધેલું છે તે લોકોએ મેથ્સ લીધેલું હશે, તો એ લોકો માટે સ્પેશિયલી એન્જિનિયરિંગ લાઈન હોય છે અને બીજી હોય છે પ્યોર સાયન્સ. એવી જ રીતે ગ્રુપ બી ના વિદ્યાર્થીઓ માટે પણ બે લાઈન હોય છે, મેડિકલ લાઈન અને એવી જ રીતે પ્યોર સાયન્સ માટેની લાઈન. એન્જિનિયરિંગ લાઈન જે છે એ એન્જિનિયરિંગ લાઈન એટલે કે એપ્લાઇડ સાયન્સ કહેવામાં આવે છે, અને પ્યોર સાયન્સ જે જેના વિશે તમે રિસર્ચ કરો છો એ વિશેની લાઈન એ પ્યોર સાયન્સ કહેવામાં આવે છે. તેવી જ રીતે મેડિકલ લાઈન છે એ બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે હોય છે, અને તેવી જ રીતે સાયમલ્ટેનિયસલી પ્યોર સાયન્સ માટેની લાઈન હોય છે. તો અત્યારે આપણે જોવા જઈએ તો કોઈ પણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને તમે પૂછો કે કઈ લાઈનમાં જવું છે, તો જનરલી જો એ ગ્રુપનો વિદ્યાર્થી હશે તો તમને એમ કહેશે કે મિકેનિકલ લાઈનમાં જવું છે અથવા તો સિવિલ લાઈનમાં જવું છે. પણ આ ઉપરાંત પણ અમુક કોર્સિસ એવા અવેલેબલ છે જેમાં ખૂબ જ વધારે સારો સ્કોપ છે, અને એમની પ્રાઇસ પણ આફ્ટર સ્ટડી જો તમે એમની પ્રાઇસ જોવા જાઓ ઇન્કમની દ્રષ્ટિએ, તો પણ તમને હાઈ લેવલની ઇન્કમ મળી શકે છે. જેમ વાત કરીએ તો જેમ કે એરોનોટિકલ સાયન્સ છે, એરોસ્પેસ સાયન્સ છે, આ લાઈનમાં ખૂબ જ આગળ જતા ખૂબ જ મોટો સ્કોપ છે, બરોબર છે, ખૂબ જ સારી એવી ઇન્કમ સ્ટુડન્ટ ત્યાં મેળવી શકે છે. તેવી જ રીતે મેડિકલ લાઈનની પણ જો વાત કરીએ તો મેડિકલ લાઈનમાં પણ એમબીબીએસ આગળ જતા, એમબીબીએસની આગળ જતા જે સ્ટુડન્ટ પીજી કરે છે એ લોકો માટે પણ સારું છે જ. પણ એની જ સામે પ્યોર સાયન્સની લાઈનની જો આપણે વાત કરીએ તો તમે જો કેમેસ્ટ્રીમાં જો બીએસસી કરો છો, એમએસસી કરો છો, આગળ જતા એમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરો છો, પીએચડી કરો છો, તો એમાં તમે રિસર્ચ કરો છો તો રિસર્ચ લેવલ પર પણ ખૂબ જ હાઈ ઇન્કમ તમે પ્રાપ્ત કરી શકો છો. બીજી દ્રષ્ટિએ આપણે વાત કરીએ 12 કોમર્સના સ્ટુડન્ટની, તો કોમર્સના સ્ટુડન્ટ માટે આગળ જઈએ તો મેનેજમેન્ટ છે, અકાઉન્ટિંગ છે, ફાઇનાન્સ છે, આ વિશે પણ અલગ અલગ કોર્સિસ જે છે એ અહીંયા તેમજ વિદેશમાં મળી શકે છે. આ ઉપરાંત વિદેશમાં એવા કોર્સિસ પણ અવેલેબલ છે. હવે અહીંયા તમે આપણે વાત કરીએ તો સ્પેશિયલી મેનેજમેન્ટ એટલે જનરલ મેનેજમેન્ટ હોય છે, કોઈ ફાઇનાન્સની વાત કરીએ તો નોર્મલ ફાઇનાન્સ ઉપર તમને આખો બીબીએનો કોર્સ અથવા તો બીકોમનો કોર્સ તમને મળી શકે છે. પણ તમે જો વિદેશની વાત કરવા જાઓ છો તો ત્યાં તમને એક સ્પેશિયલાઇઝેશન અલગથી કોર્સ મળે છે, જેમ કે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ છે, બ્રાન્ડ મેનેજમેન્ટ છે, લક્ઝરી મેનેજમેન્ટ છે, ફેશન મેનેજમેન્ટ છે. આવી રીતે અલગ અલગ જે સ્પેશિયલી આજે 12 સાયન્સનું રિઝલ્ટ આવેલું છે એ લોકો માટે, એ વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો અમુક વિદ્યાર્થીઓ જે છે એ જનરલ બીબીએ અથવા તો બીકોમમાં ઇન્ટરેસ્ટેડ નથી હોતા, એ પર્ટિક્યુલર કોઈ એક ફિલ્ડમાં ઇન્ટરેસ્ટેડ હોય છે. તો આ ફિલ્ડના વિદ્યાર્થીઓ માટે આપણે વાત કરીએ તો બ્રાન્ડ મેનેજમેન્ટ, ફેશન મેનેજમેન્ટ, તેમ છતાં આગળ જઈએ તો ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ. ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ એટલે શું હોય છે કે કોઈ પણ કંપની હોય છે એ કોઈ ઇન્ટરનેશનલ બ્રાન્ચ ઓપન કરે છે, તો એ ઇન્ટરનેશનલ બ્રાન્ચ જે એની એક્ઝિસ્ટિંગ બ્રાન્ચ છે એની જોડે કઈ રીતે મેનેજ થાય છે, આખું ત્યાંનું જે લોકલ એટમોસ્ફિયર છે એની જોડે કઈ રીતે કંપની પોતાની ટર્મ્સ એન્ડ કન્ડિશન ડેવલપ કરે છે અને બિઝનેસ ડેવલપ કરે છે, તો આ એક અત્યારે વર્લ્ડ લેવલ પર એક બહુ મોટા પાયાનો હાઈલી ડિમાન્ડેડ કોર્સ જે છે ડેવલપ થઈ રહ્યો છે, ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ. તો આવી રીતે અલગ અલગ સ્પેશિયલાઇઝેશન કોર્સ પણ વિદ્યાર્થીઓ વિદેશમાં જઈને કરી શકે છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ, જે લોકોએ આર્ટ્સ પાસ આઉટ કરેલું છે, તો એ લોકો માટે પણ અત્યારે આપણે વાત કરીએ તો જનરલી સ્ટુડન્ટ્સ જે છે એ બીએ ચોઈસ કરતા હોય છે, બરોબર છે, અને એનાથી આગળ જઈએ તો બીબીએ પણ ચોઈસ કરતા હોય છે. પણ એના માટે પણ સ્પેશિયલાઇઝ્ડ કોર્સ મળે છે, જેમ કે તમે ઇકોનોમિક્સ લઈ લો તો ઇકોનોમિક્સમાં તમને સ્પેશિયલાઇઝેશન કોર્સ મળશે.
ત્યારબાદ સાયકોલોજી લઈ લો તમે, પછી એક અત્યારે ખૂબ જ રેર કોર્સિસ કહેવામાં આવે છે આર્કિયોલોજીસ્ટ, બરોબર છે? એ આર્કિયોલોજીસ્ટ પણ અત્યારે ઓલ ઓવર વર્લ્ડમાં ખૂબ જ હાઈલી ડિમાન્ડેડ કોર્સ છે, અને એઝ વેલ એઝ રેર કોર્સ પણ છે, જેમાં તમે તમારું સ્પેશિયલાઇઝેશન કમ્પ્લીટ કરીને ઊંચામાં ઊંચા દરે તમે જોબ પર લાગી શકો છો, અને ગવર્મેન્ટ જોબ મળવાની શક્યતાઓ પણ તેમાં વધારે છે. તો આ સ્પેશિયલાઇઝેશન કોર્સ કરીને એવું નથી તમે સાયન્સના વિદ્યાર્થી છો, કોમર્સના છો કે આર્ટ્સના વિદ્યાર્થી છો, પણ તમે જો એક પરફેક્ટ કોર્સ અને પરફેક્ટ ગાઈડલાઇન મુજબ તમે સર્વે કરીને કોર્સ ચોઇસ કરો છો, તો તમે તમારા ગ્રેજ્યુએશન પછી પણ કોઈ પણ ફિલ્ડ કરતા હાઈએસ્ટ પોઝિશન પર તમે પહોંચી શકો છો. કેટલા પર્સન્ટેજ હોવા જરૂરી છે વિદેશમાં અભ્યાસ કરવો હોય 12 કોમર્સ પછી? અહીંયા ઇન્ડિયામાં એવું હોય છે કે મેરિટ લિસ્ટ પર જ એડમિશન મળતું હોય છે, તો વિદેશમાં જો કોઈ વિદ્યાર્થી જવા માંગતો હોય તો એને કેટલા પર્સન્ટેજ હોવા જોઈએ તો એ જઈ શકે? વિદેશમાં જવા માટે કોઈ તમારે હાઈ મેરિટની જરૂર નથી, તમારા મિનિમમ જો 50 કે 55% પણ હોય છે તો પણ તમે એક સારી કન્ટ્રીમાં સારી યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકો છો. તેની અમુક પ્રાથમિક જરૂરિયાતો હોય છે, તમારે ટેસ્ટ આપવી પડે છે જે આપણે આગળ ચર્ચા કરીશું, પણ તમારે જો મિનિમમ 50% પણ છે તો પણ તમે એક સારી યુનિવર્સિટી કે સારી કોલેજમાં વિદેશમાં અભ્યાસ કરી શકો છો અને તમે તમારી કારકિર્દી બનાવી શકો છો. મિત્રો જી, ખૂબ જ સરસ માહિતી આપ દર્શક મિત્રો આપ લઈ રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો, આપ જો આ કાર્યક્રમ જોતા હો અને જો આપને કોઈ પણ પ્રશ્ન હોય વિદેશમાં ભણવા અંગેનો, કે કોઈ મુજબ તો પ્રશ્ન તમારા પેરેન્ટ્સને પણ હોય તો અમને પૂછી શકો છો. અમારું જે ફેસબુક લાઈવ નું ઇનબોક્સ છે એની અંદર તમે તમારો પ્રશ્ન લખીને મોકલી શકો છો, તો અમે એને નેક્સ્ટ બીજા પ્રોગ્રામની અંદર તમને એનો જવાબ અમે બિલકુલ જ આપી શકીશું, અથવા અમે લાસ્ટમાં માહિતી તમને આપશું, ફોન નંબર આપીશું જેની પર તમે ફોન કરીને પણ માહિતી મેળવી શકો છો. સાહેબ, આપણે વાત કરીશું હવે સ્કોલરશીપ પ્રોગ્રામની, કે સ્કોલરશીપ કયા કયા કન્ટ્રીમાં મળે છે અને કયા અભ્યાસક્રમમાં મળી શકે છે? સ્કોલરશીપની આપણે વાત કરીએ તો સ્કોલરશીપ જનરલી બધી જ કન્ટ્રીમાં અવેલેબલ હોય છે, પણ મોટાભાગની કન્ટ્રી જે છે એમાં મેરિટ બેઝ સ્કોલરશીપ અવેલેબલ હોય છે. જેમ કે રેન્કર્સ વિદ્યાર્થીઓ છે જેમને ઓલરેડી ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ છે તો એ લોકો સ્કોલરશીપ માટે અલગથી અપ્લાય કરી શકે છે. અપ્લાય કરવા માટે આપણે જસ્ટ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે કે જો તમે સ્કોલરશીપ માટે અપ્લાય કરવા માંગો છો, તમારા રિલેટેડ જે કોઈ પણ કોર્સ તમે ચોઇસ કરેલો છે અને એ કોર્સમાં તમારે આગળ જતા ફાઈનાન્શિયલ હેલ્પની જરૂર છે, અથવા સ્કોલરશીપ અથવા બીજા પણ ફાઈનાન્શિયલ પ્રોગ્રામ્સ હોય છે કે જેમાં તમે અલગથી અપ્લાય કરીને તમારા ભણવા માટેનો ખર્ચ જે છે એ ઉપાડી શકો છો, તો એના માટે ખાલી એક જ રિક્વાયરમેન્ટ હોય છે કે જો તમારો મેરિટ હાઈ છે અને તમે દરેક યુનિવર્સિટી વાઇઝ અલગ અલગ જે સ્કોલરશીપના ક્રાઇટેરિયા છે એમાં જો તમે એલિજિબલ થાવ છો તો તમારે જસ્ટ પહેલા જે કોઈ પણ ડેડલાઇન હોય એની પહેલા એપ્લિકેશન કરવાની હોય છે, તો તમે ઓટોમેટિકલી કન્સિડર થઈ જાઓ છો. અમુક યુનિવર્સિટીઓ એવું પણ પ્રોવાઈડ કરે છે કે જો તમે એક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છો, સપોઝ કે તમે યુએસએ કે કેનેડા, ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડમાં તમે સ્ટડી કરવા માટે જાઓ છો, તો તમે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છો તો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે એ લોકો ઓટોમેટિક સ્કોલરશીપ એલિજિબલ કરી દેશે. જો તમે એ ક્રાઇટેરિયામાં આવો છો તો તમે ઓટોમેટિકલી સ્કોલરશીપ માટે એપ્લાય કરી દીધું છે જો તમે એપ્લિકેશન કરો છો તો. કયા બેઝ પર મળી શકે છે સ્કોલરશીપ? સ્કોલરશીપ જનરલી મેરિટ બેઝ પર અવેલેબલ હોય છે, પણ અમુક કન્ટ્રી અને અમુક યુનિવર્સિટીઓ જરૂરિયાત મુજબ પણ સ્કોલરશીપ અવેલેબલ કરતી હોય છે. જી, અને એવી કોઈ વ્યવસ્થા છે કે એડમિશન પ્રક્રિયા કે જેમાં કન્ફર્મ સ્કોલરશીપ મળે જ વિદ્યાર્થીને? હા જી, અમુક કોર્સિસ એવા અવેલેબલ હોય છે, જેમ કે તમે યુરોપમાં સ્ટડી કરવા માટે જાઓ છો તો યુરોપમાં ઇરાસમસ પ્રોગ્રામ કરીને એક પ્રોગ્રામ આવે છે જેમાં અલગ અલગ ફિલ્ડ જે છે અલગ અલગ ફિલ્ડમાં, જેમ કે મેનેજમેન્ટ ફિલ્ડ છે, સાયન્સ રિલેટેડ ફિલ્ડ છે, તો એમાં તમે સ્પેશિયલી અલગથી કોર્સનું એક લિસ્ટ હોય છે, એ લિસ્ટમાં જો જે અવેલેબલ કોર્સ હોય એ તમારા રિલેટેડ હોય તો તમે એમાં અપ્લાય કરો તો તમે ઓટોમેટિકલી સ્કોલરશીપ માટે એલિજિબલ થઈ જાઓ છો. પ્લસ કે 12 કોમર્સનું જે આજે રિઝલ્ટ છે એના સંદર્ભમાં વાત કરીએ તો જે વિદ્યાર્થી મિત્રો જે છે એમને બીબીએ માટે સ્ટડી કરવા માટે જવું છે, બીબીએમાં પણ સ્પેશિયલાઇઝેશન એકાઉન્ટિંગ છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે, એનર્જી મેનેજમેન્ટ હાલમાં ખૂબ જ કેનેડામાં પ્રચલિત કોર્સ છે અને એમાં કેનેડિયન ગવર્મેન્ટ જોબ મળવાની શક્યતાઓ પણ વધારે છે. તો આવી રીતે બીબીએમાં જો સ્પેશિયલાઇઝેશન કોર્સ કરવા માટે પણ તમારે જો જવું હોય તો કેનેડા અત્યારે $10,000 કેનેડિયન ડોલરની કન્ફર્મ સ્કોલરશીપ તમને આપશે.
એમાં તમારે જસ્ટ અપ્લાય કરવાનું રહેશે યુનિવર્સિટીમાં, જે યુનિવર્સિટીમાં સ્કોલરશીપ અવેલેબલ છે એ યુનિવર્સિટીમાં તમારે એક જસ્ટ એપ્લિકેશન આપવાની છે, અને એ એપ્લિકેશનમાં જો યુનિવર્સિટી તમને સિલેક્ટ કરે છે, તમને એનરોલ કરે છે, તમારું એડમિશન એમાં થઈ જાય છે, તો તમે ઓટોમેટિકલી એમની સ્કોલરશીપ માટે એલિજિબલ છો. તમને 100% સ્કોલરશીપ મળશે જ, પછી તમારા 60% હશે કે તમારા 85% હશે, તમને 10,000 કેનેડિયન ડોલરની સ્કોલરશીપ મળશે જ. ખૂબ જ સરસ વાત કહેવાય. આ તો ઘણા પેરેન્ટ્સને એવી દુવિધા હોય છે કે મારા દીકરાને કે દીકરીને મારે વિદેશમાં ભણવા તો મોકલવો છે, પણ મારી પાસે ફાઇનાન્શિયલી કેપેબિલિટી નથી, કે હું ફાઇનાન્શિયલી એટલો સ્ટ્રોંગ નથી કે જેથી કરીને મારા બાળકને હું મૂકી શકું છું વિદેશમાં ભણવા માટે. તો ખૂબ જ સરસ વાત કરી મિલનભાઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જો આપ જવા માંગતા હો તો જરૂરથી સ્કોલરશીપ લઈને ભણો એવી અમારી શુભકામના છે. અને આજે જે 12 કોમર્સનું રિઝલ્ટ આવ્યું છે, અને ખાસ કરીને ઘણા લોકો એવું જ ઈચ્છતા હોય છે કે મને વિદેશમાં જ ભણવું છે, ખાસ કરીને એવા બે કન્ટ્રી છે કે કેનેડા, ફ્રાન્સ એન્ડ યુરોપ. અત્યારે આ 3 કન્ટ્રીમાં મારા ખ્યાલથી આપણા ગુજરાતીઓ જ વધારે જઈ રહ્યા છે. મોટાભાગના ગુજરાતીઓની આપણે વાત કરીએ તો કેનેડામાં સૌથી વધુ ગુજરાતીઓ જાય છે, ત્યારબાદ યુરોપમાં પણ બે કન્ટ્રીઓ એવી છે, ફ્રાન્સ અને પોલેન્ડ, જેમાં ગુજરાતીઓ મહત્તમ પ્રમાણમાં અત્યારે જઈ રહ્યા છે. તો એમાં કોઈ ફેસિલિટીઝ કે એમાં કંઈક તમે વિદ્યાર્થીઓ માઇગ્રેટ થઈ રહ્યા છે સ્ટડી માટે. તેનું એક મેઇન રીઝન એ છે કે કેનેડામાં તમે બહુ આરામથી સેટલ થઈ શકો છો, કેમ કે કેનેડિયન ગવર્મેન્ટ એવા રૂલ્સ બનાવેલા છે, કેમ કે એમનો વિસ્તાર જે છે એ વિસ્તાર ઘણો જ મોટો છે કેનેડાનો, અને એ પ્રમાણમાં ત્યાં વસ્તી નથી. તો કેનેડિયન ગવર્મેન્ટે રૂલ બનાવેલા છે કે જે કોઈ પણ સ્ટુડન્ટ ત્યાં સ્ટડી કરવા માટે આવે છે તે ઓલરેડી ત્યાં પાછળથી એમનું સ્ટડી કમ્પ્લીટ થાય એટલે ત્યાં આરામથી સેટલ થઈ શકે છે. જો તમે 2 વર્ષનો કોર્સ લઈને જાઓ છો તો કેનેડા તમને બીજા 3 વર્ષની વર્ક કરવા માટેની પરમિશન આપે છે. મતલબ કે જો તમારો કોર્સ 2 વર્ષનો છે તો તમે ત્યાં ઓલરેડી તમારું માસ્ટર કે બેચલર જે કમ્પ્લીટ કરી લો છો એના પછી બીજા 3 વર્ષ તમે ફૂલ ટાઈમ કમાઈને જોબ કરી શકો છો, અને એ ટોટલ તમારા 5 વર્ષ થાય છે. તો એ પહેલા તો કેનેડા તમને, જો તમારો કન્ટિન્યુઅસલી સ્ટે 3 વર્ષનો છે, તો તમને પરમેનન્ટ રેસિડેન્સી ઓફર કરી દેશે. ધેટ મીન્સ કે તમે અનલિમિટેડ ટાઈમ સુધી કેનેડામાં રહી શકો છો, કેનેડામાં જોબ કરી શકો છો. જી, તો તેવી જ રીતે ફ્રાન્સમાં પણ કેવી પદ્ધતિ છે એ પણ જણાવો ને. ફ્રાન્સ વિશે હું માહિતી આપું તો ફ્રાન્સમાં અત્યારે જો 12 કોમર્સનું રિઝલ્ટ આવેલું છે તો મોટાભાગના સ્ટુડન્ટ એવા હશે જેમને મેનેજમેન્ટ ફિલ્ડમાં જવું હશે. તો મેનેજમેન્ટ ફિલ્ડ માટે અત્યારે ફ્રાન્સની વાત કરીએ તો ઓલ ઓવર વર્લ્ડમાં એક અલગ સ્થાન ધરાવે છે ફ્રાન્સ મેનેજમેન્ટ ફિલ્ડ માટે. મોટાભાગની યુનિવર્સિટીઓનું તમે લેવલ જોશો તો ઓલ ઓવર વર્લ્ડ રેન્કિંગમાં પણ 200-300 અથવા તો 100ની અંદર રેન્કિંગ આવતું હોય એવી યુનિવર્સિટીઓ ફ્રાન્સમાં અવેલેબલ છે, જેમાં તમે રિલાયબલ કોર્સમાં રિલાયબલ ફીઝમાં તમે તમારું માસ્ટર કે બેચલર જે છે એ કમ્પ્લીટ કરી શકો છો. એના માટે બીજી એક તમને માહિતી આપું તો તમે ત્યાં ફ્રાન્સમાં સ્ટડી કરવા માટે જાઓ છો તો તમને બીજા 2 વર્ષ વર્ક પરમિટ માટે મળશે. ત્યાં તમે વર્ક પરમિટમાં જોબ શોધી લો છો તો એ તમારી વર્ક પરમિટ એક્સટેન્ડ થઈ જશે, અને પછી તમે એ પીઆર માટે પણ એપ્લાય કરી શકો છો. આ રૂલ આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાસ્ટ યર જ્યારે ફ્રાન્સની મુલાકાતે ગયેલા હતા ત્યારે આ રૂલ ખૂબ જ હળવો કરેલો છે, સ્પેશિયલી ઇન્ડિયન સ્ટુડન્ટ માટે. બાકી કોઈ પણ સ્ટુડન્ટ માટે એક્સ્ટ્રા 2 વર્ષની વર્ક પરમિટ ફ્રાન્સ આપતું નથી, ખાલી ભારતીય વિદ્યાર્થીઓ માટે જ આ સુવિધા અવેલેબલ કરી છે. જી, બીજો મારો પ્રશ્ન તો યુરોપની આપણે વાત કરીએ, અત્યારે ઘણા સ્ટુડન્ટ્સ યુરોપ જવા માટે એગ્રી થાય છે, કારણ કે જે સામાન્ય મધ્યમ વર્ગનું જે ફેમિલી છે તો એ લોકો માટે આ પોલેન્ડ, યુરોપની અંદર જે પોલેન્ડ આવ્યું છે તેમાં બહુ ઓછા ખર્ચની અંદર વિદ્યાર્થીઓ ભણે છે એવું સાંભળ્યું છે, તો એ વિશે જણાવો. હા, ખૂબ જ ઓછા ખર્ચમાં જો તમારે સ્ટડી કરવું હોય, તમારે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ અત્યારે મધ્યમ વર્ગીય જે કોઈ પણ વાલીઓ છે એના માટે મેજર ઇસ્યુ હોય છે કે પોતાના સનને કે ડોટરને એમને મોકલવા છે વિદેશમાં સ્ટડી કરવા માટે, પણ ફાઇનાન્સ એટલો બધો હોતો નથી એમની પાસે, બરાબર છે. તો એના માટે પોલેન્ડ એક એવું કન્ટ્રી છે જેમાં તમે ન્યૂનતમ ખર્ચમાં તમે બેચલર અથવા તો માસ્ટર કમ્પ્લીટ કરી શકો છો. તમને 2,000-3,000 યુરો અથવા તો મેક્સિમમ 4,000 યુરો પર યર એમની ફીઝ હોય છે, એટલે એક સામાન્ય જો તમે અકોમોડેશન અને ફૂડનો ખર્ચો ગણો છો તમે તો પર મંથ એ લોકો ઇન્ડિયન કરન્સીમાં 15,000 રૂપિયા જેટલો ખર્ચો થાય છે, જે ખૂબ જ અધર કન્ટ્રીની કમ્પેરિઝનમાં ન્યૂનતમ હોય છે. તો આ પોલેન્ડ એક એવું કન્ટ્રી છે કે જેમાં તમે ખૂબ જ ઓછા ખર્ચે તમારું ગોલ તમે અચીવ કરી શકો છો. પ્લસ કે પોલેન્ડની શિક્ષણ પદ્ધતિમાં આપણે વાત કરીએ તો અત્યારે
પોલેન્ડમાં પણ એવી ખૂબ જ વેલ રેપ્યુટેડ યુનિવર્સિટીઓ આવેલી છે કે જ્યાં તમે તમારું આગળનું સ્ટડી જે છે એ કમ્પ્લીટ કરી શકો છો અને ઓલ ઓવર વર્લ્ડ રેકગ્નાઇઝ યુનિવર્સિટીઓ છે અને ત્યાંથી તમે જો કમ્પ્લીટ કરો છો તો એમનું જે તમારી ડિગ્રી મળે છે એ પણ ઓલ ઓવર વર્લ્ડમાં રેકગ્નાઇઝ છે. એવું પણ સાંભળ્યું છે કે પોલેન્ડના સપોઝ સ્ટુડન્ટ્સ વિઝા કરીને જે લોકો સ્ટુડન્ટ્સ જાય છે તો એને બીજા અધર 28 કન્ટ્રીઝમાં પણ તે લોકો જઈ શકે છે, તો એ વિશે જણાવો. એક્ઝેક્ટલી પોલેન્ડમાં કે અથવા તો યુરોપની કોઈ પણ કન્ટ્રીઝ જે છે, યુરોપિયન સંઘ કરીને આખું યુરોપ જે છે એક સાથે જોડાયેલું છે, તેમાં ટોટલ 28 કન્ટ્રીઝ જોડાયેલી હોય છે. તો એમાંથી કોઈ પણ એક કન્ટ્રીમાં તમે સપોઝ કે પોલેન્ડમાં જોડાવ છો, પોલેન્ડમાં સ્ટડી કરવા માટે જાઓ છો, ફ્રાન્સમાં જાઓ છો, જર્મનીમાં જાઓ છો, અથવા તો બીજી કોઈ લાત્વિયા, લિથુઆનિયા, નોર્વે અથવા તો બીજી 28 કન્ટ્રીઓમાંથી કોઈ પણ એક કન્ટ્રી તમે ચોઇસ કરેલી છે તમારા સ્ટડી માટે, તો યુરોપ તમને બીજી 28 કન્ટ્રીઓમાં મેક્સિમમ 90 દિવસ સુધી તમને એક્સેસ આપે છે કે તમે ત્યાં હરી ફરી શકો છો, તમે એની વિઝિટ લઈ શકો છો. અને વિધાઉટ વિઝા તમારે એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાં જો જવું છે તો તમારે વિઝા લેવાની જરૂર જ નથી. ખૂબ જ સરસ વાત કહેવાય. તમે જે યુરોની વાત કરી કે 3000 કે 4000 યુરો જેવો યુનિવર્સિટીમાં ખર્ચો થતો હોય છે, તો એ ઇન્ડિયન કરન્સીમાં કેટલી રકમ હોઈ શકે? ઇન્ડિયન કરન્સીમાં જો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એ ઓન એન એવરેજ 3 લાખ રૂપિયા જેટલી તમારી એક વર્ષની ફીસ થાય છે. તો એ ખૂબ જ નજીવો ખર્ચ છે. અત્યારે આપણે વાત કરીએ તો મેડિકલ રિલેટેડ કોઈ પણ ફિલ્ડ લઈ લઈએ અથવા તો સારી એક યુનિવર્સિટી IIM લેવલની યુનિવર્સિટીની વાત કરીએ તો એ યુનિવર્સિટીમાં આટલી તો ફીસ આવી જતી હોય છે. અને પ્લસ કે તમારું કોઈ લોઅર લેવલ લોઅર પર્સન્ટેજ આવી ગયા છે, સપોઝ કે 55-60% તમારે આવેલા છે, તો એ લેવલની યુનિવર્સિટીમાં આપણને એડમિશન પણ નથી મળતું હતું. તો આ એક અમુક યુનિવર્સિટીઓ એવી છે યુરોપમાં જે IIM કરતા પણ હાઈ રેન્કિંગ ધરાવે છે ઓલ ઓવર વર્લ્ડમાં, એની રેપ્યુટેશન એના કરતા પણ વધારે છે અને એનાથી ઓછા ખર્ચમાં પણ તમે ત્યાં તમારી એની ડિગ્રી મેળવી શકો છો. આ તો ખૂબ જ સરસ વાત થઈ. હવે બીજો એક પ્રશ્ન એવો છે મગજમાં કે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા લઈને ત્યાં ભણવા માટે જાય છે, તો એ લોકોને જોબ માટે કેટલો સમય મળી શકે છે ને એ લોકો કેવી રીતે જોબ કરી શકે? એ કાયદેસર રીતે કરી શકે છે કે ગેરકાયદેસર રીતે કરી શકે છે? જરૂર જણાવી દઉં આ વિશે. કોઈ પણ કન્ટ્રીમાં તમે સ્ટડી કરવા માટે જાઓ છો તો તમને એક અઠવાડિયાના 20 કલાક કોઈ પણ કન્ટ્રીની ગવર્મેન્ટ જે છે એ પાર્ટ ટાઈમ જોબ કરવા માટેની તમને છૂટ આપે છે. મીન્સ કે તમે USA કે કેનેડા ચોઇસ કરો છો તો એમાં પણ તમને એક અઠવાડિયાની 20 કલાક લીગલી મળશે. પ્લસ યુરોપમાં પણ તમે જો કોઈ કન્ટ્રી ચોઇસ કરો છો તો તમને એક વીકની 20 કલાક તમને લીગલી જોબ કરવા માટેની પરમિશન મળી છે, જેથી કરીને સ્ટુડન્ટ એમનો જે બીજો ખર્ચો જે છે એ આરામથી ઉપાડી શકે છે. અને પ્લસ જો અમુક સ્ટુડન્ટ ત્યાં જાય છે તો એમના જો 2 વર્ષનો કોર્સ લઈને જાય છે તો 1-1.5 વર્ષનો ખર્ચો પ્લસ ફીસ પણ એ તેમાંથી કાઢી લેશે. તો અત્યારે વાલીઓને જો વિદેશ સ્ટડી કરવા માટે પોતાના સન કે ડોટરને મોકલે છે તો એટલો બધો બેરિંગ પણ નથી લેવો પડતો, એટલે ઓલરેડી ત્યાં જઈને પાર્ટ ટાઈમ જોબમાંથી ઓલમોસ્ટ બધો ખર્ચો કાઢી લેતા હોય છે. ખૂબ જ સરસ. આપણે હવે વાત કરીશું કે વિદેશની અંદર જે લોકો ભણવા માટે જવા માંગે છે વિદ્યાર્થીઓ, તો એ લોકોએ કોઈ સ્પેશિયલ એક્ઝામ આપવી પડતી હોય છે? હા, જનરલી તમે જો કોઈ ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીમાં જાઓ છો, બરાબર છે, જે કન્ટ્રીની નેટિવ લેંગ્વેજ ઇંગ્લિશ છે, USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ, આયર્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, આ કન્ટ્રીમાં જો તમે જાઓ છો, બરાબર છે, તો એમાં તમારે ઇંગ્લિશ લેંગ્વેજની એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડતી હોય છે. એમને અલગ અલગ જે એક્ઝામિનેશન જે છે એ લેવાય છે તમારી ઇંગ્લિશ લેંગ્વેજની ટેસ્ટ કરવા માટે. IELTS, TOEFL, PTE આ બધી એક્ઝામ જે છે એ તમારી ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ કરવા માટે લેવાય છે. અને ખૂબ જ પ્રચલિત જે એક્ઝામ જે છે એ IELTSની એક્ઝામ હોય છે. એ IELTSની એક્ઝામ વિશે હું તમને થોડી માહિતી આપી દઉં તો IELTSની એક્ઝામ જે છે એ ટોટલ 9 બેન્ડ્સની હોય છે. કોઈ પણ યુનિવર્સિટીમાં તમારે એડમિશન લેવા માટે આઉટ ઓફ 9 તમારે 6.5 બેન્ડ્સ લાવવાના હોય છે. જનરલી આપણા સ્ટુડન્ટ જે ગુજરાતી પીપલ જે છે આ બહુ આરામથી એક્ઝામ ક્લિયર પણ કરી દેશે અને એટલી બધી કોઈ હાર્ડ એક્ઝામ પણ નથી હોતી. જનરલ તમારું ઇંગ્લિશ ટેસ્ટ કરવા માટે ઇંગ્લિશને પેટર્નાઇઝ કરેલું હોય છે અને અલગ અલગ મોડ્યુલ લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ અને સ્પીકિંગમાં એમને ડિવાઇડ કરેલું હોય છે અને એ જસ્ટ તમારે પરફોર્મ કરવાનું છે અને 6.5 બેન્ડ્સ તમે આરામથી લાવી પણ શકો છો. બસ આ એક જ મિનિમમ જરૂરિયાત છે કે તમે IELTSની એક્ઝામ ક્લિયર કરી દો છો તો એના પછી તમે આરામથી કોઈ પણ યુનિવર્સિટીમાં ઓલ ઓવર વર્લ્ડમાં એડમિશન લઈ શકો છો. જી, એક બીજી વાત હતી, અત્યારે જનરેશન જે છે યંગ છોકરીઓ છે એ લોકોને ફેશન ડિઝાઇનિંગ પછી ઇન્ટિરિયર આ બધામાં ઇન્ટરેસ્ટેડ વધારે હોય છે,
તો એ લોકો ઇન્ડિયા કરતા જો બહાર એ લોકોને આ વસ્તુ કરવી હોય તો કયા કન્ટ્રીમાં કરી શકે અને કેવી રીતે કરી શકે? બરાબર છે. આગળ ફેશન ડિઝાઇનિંગ રિલેટેડ કોર્સની સ્પેશિયલી વાત કરું તો યુકે અને ફ્રાન્સ આ બે મેજર એવી કન્ટ્રી જે છે તેમાં તમે ફેશન ડિઝાઇનિંગ કમ્પ્લીટ કરી શકો છો. ફેશન ડિઝાઇનિંગમાં આપણે વાત કરીએ તો ફ્રાન્સ જે છે એ એક અલગ જ સ્થાન ધરાવે છે. કોઈ પણ ફેશન ડિઝાઇનિંગ રિલેટેડ સ્ટુડન્ટ હશે જો એને બેસ્ટ નોલેજ અને બેસ્ટ થિયરી એઝ વેલ એઝ પ્રેક્ટિકલ નોલેજ જોઈતું હશે તેમને ફ્રાન્સમાં બહુ આરામથી મળી શકે છે. મિત્રો, આપણને ખબર છે કે પેરિસ જે છે એ પેરિસ એક ફેશન રિલેટેડ અલગ જ સ્થાન ધરાવે છે ઓલ ઓવર વર્લ્ડમાં. અત્યારે આપણે માર્કેટમાં પણ જોઈએ તો પેરિસના નામે અલગ અલગ શોરૂમ્સ આપણે ફેશન રિલેટેડ જોવા મળશે. અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ મટીરિયલ જે છે, ક્લોથિંગ જે છે એ પેરિસ ડિઝાઇનના તમને જોવા મળશે. તો એક સ્પેશિયલી અલગ કોન્સન્ટ્રેટેડ કોર્સિસ તમને ત્યાં મળી રહેશે બહુ આરામથી. અને બેચલર અને એઝ વેલ એઝ બેચલરની ઉપર તમે માસ્ટર કોર્સ પણ જો કરવા માંગતા હશો તો માસ્ટર કોર્સ પણ ફેશન ડિઝાઇનિંગ રિલેટેડ બહુ જ આરામથી તમને મળી રહેશે અને ત્યાં એના પછી સ્કોપ પણ બહુ જ સારો હોય છે. મિત્રો, ફિલ્મ અને ટેલિવિઝનની વાત કરીએ તો ટેલિવિઝન રિલેટેડ પણ જે કોઈ પણ ટીવી સ્ટાર્સ હોય છે અને અલગ અલગ નાનામાં નાની જો પણ તમે સિરિયલ પણ લઈ લો છો તો એમાં ક્લોથિંગનો એક બહુ મહત્વનો પાર્ટ હોય છે. તો એના માટે અલગ અલગ ફેશન ડિઝાઇનર્સ હાયર કરવામાં આવે છે. બોલિવૂડની વાત કરો કે બીજા કોઈ પણ નાનામાં નાના સિનેમાની વાત કરો કે હોલિવૂડની વાત કરો તો એમાં પણ વેબ ડિઝાઇનર સોરી ફેશન ડિઝાઇનર જે છે એક બહુ મહત્વનો ભાગ હોય છે. તો એમાં પણ તમને બહુ આરામથી પેરિસમાંથી જોબ મળી શકે છે. જી, તો એમાં ઇન્ડિયામાં જો સપોઝ કરે છે ફેશન ડિઝાઇનિંગ કે ઇન્ટિરિયર કંઈ પણ કરે છે તો એના ખર્ચામાં અને વિદેશના ખર્ચામાં શું ફરક હોય શકે? બહુ જ માઇનોર ફરક છે મિત્રો. તમે ઇન્ડિયામાંથી ફેશન ડિઝાઇનિંગ કમ્પ્લીટ કરો છો, હવે ફેશન ડિઝાઇનિંગની આપણે ઇન્ડિયામાં વાત કરીએ તો બહુ ઓછા એવા ઇન્સ્ટિટ્યૂટ જે છે એ તમને ઓલ વેલ રેપ્યુટેડ ડિગ્રી પ્રોવાઈડ કરે છે. જનરલી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ આપણે ઇન્ડિયામાં હોય છે કે જે તમને ફેશન ડિઝાઇનિંગ કોર્સ કરાવે છે, 3 વર્ષ કે 2 વર્ષ ડિપ્લોમા કે 3 વર્ષના સર્ટિફિકેટ્સ કોર્સ તમને ઇન્ડિયામાં જોવા મળશે ફેશન ડિઝાઇનિંગ રિલેટેડ. પરંતુ તમે જો બહાર સ્પેશિયલી ફ્રાન્સમાં જશો તો તમને એક યુનિવર્સિટી ડિગ્રી મળશે, કોઈ સર્ટિફિકેટ કોર્સ નહીં મળશે, સ્પેશિયલ યુનિવર્સિટી ડિગ્રી મળશે અને ઓલ ઓવર વર્લ્ડમાં બધે જ રેકગ્નાઇઝ હોય છે. તમે ફ્રાન્સમાંથી અને સ્પેશિયલી જો પેરિસમાંથી તમે ફેશન ડિઝાઇનિંગ કમ્પ્લીટ કરો છો તો એ ઓલ ઓવર વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ તમે જશો એ વેલિડ ગણાશે અને એના પર તમને સારામાં સારી જોબ પણ મળી શકે છે. જી, ખૂબ જ સરસ. મતલબ કે જે લોકોને ફેશન ડિઝાઇનિંગ કરવું છે તે લોકો જરૂરથી વિદેશમાં જઈને પણ કરી શકે છે. ખૂબ ઇન્ડિયાનો જે ખર્ચ છે એ જ ખર્ચમાં તેઓ કદાચ કરી શકે છે એવું મારું માનવું છે. આપની વાતોથી મને એવું કદાચ લાગી રહ્યું છે કે એવું થઈ શકે, પોસિબિલિટી છે. હવે આપણે વાત કરીશું ખર્ચની, તો આપણે વાત કરી પણ સપોઝ કે કોઈને જવું છે અને એમની પાસે ફાઇનાન્શિયલ પૈસા નથી તો એ લોકો લોન લઈ શકે ખરા? લોન લઈને મોકલી શકે છે? અત્યારે ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા અમુક સ્કીમ પર બહાર પાડવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશમાં જવું છે તો એમાં જે માઇનોરિટીઝ છે, એસસી એસટીમાં જે કોઈ પણ સ્ટુડન્ટ આવે છે, બરાબર છે, મધ્યમ વર્ગીય સ્ટુડન્ટ છે, તો એ લોકો અલગ અલગ ગવર્મેન્ટની સ્કીમ જે છે એમાં અપ્લાય કરી અને એમનો ફાઇનાન્શિયલ ખર્ચ જે છે ઉપાડી શકે છે. એ વિશે તમને વધુ માહિતી તમે તમારા નજીકની જો ગવર્મેન્ટ બેંકમાં તમે જશો એટલે બધી જ માહિતી તમને મળી રહેશે અને એ વિશે તમને આગળ ગાઈડન્સ પણ પ્રોવાઈડ કરશે. એ સિવાય એક એજ્યુકેશન લોન પણ એક બહુ જ સારો રસ્તો છે. અત્યારે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ જે બહાર જાય છે એ એજ્યુકેશન લોન લઈને જ જતા હોય છે. એજ્યુકેશન લોન તમે લઈને જાઓ છો તો તમારી જે સ્ટુડન્ટનો જે કોઈ પણ ફીસ છે એ પ્લસ ત્યાંના રહેવા જમવાનો જેટલો પણ ખર્ચો આવતો હોય છે એ પણ ગવર્મેન્ટ અથવા તો પ્રાઇવેટ બેંક જે છે એ પ્રોવાઈડ કરે છે. મતલબ કે તમારે 100% કોઈ પણ પ્રકારનું ચિંતિત થવાની જરૂર નથી. તમારો ફીઝનો ખર્ચો જે આવે છે, રહેવા જમવાનો જે કોઈ પણ ખર્ચો આવે છે, બધું જ તમને બેંક પ્રોવાઈડ કરશે. આ વિશે બીજી પણ વાત કરું કે અમુક વાલીઓ એવા હોય છે કે જેમને ગવર્મેન્ટમાં મોર્ગેજ માંગે છે, બરાબર છે, એ પ્રોવાઈડ કરી શકતા નથી હોતા તો એના માટે અમુક પ્રાઇવેટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ પણ એવા અવેલેબલ છે જે તમને વિધાઉટ મોર્ગેજ પણ તમને લોન આપે છે જેથી કરીને તમે હાયર સ્ટડી માટે જઈ શકો છો. જી, સ્ટડીની સાથે કામ કરવા માટે કોઈ અલગથી વિઝાની જરૂર પડે છે ખરી? નહીં, સ્ટડી સાથે તમે જો પાર્ટ ટાઈમ જોબ કરો છો તો એના માટે કોઈ અલગથી વિઝાની તમારે જરૂર નથી. કોઈ લેટરની જરૂર પડતી હોય એવું કંઈ? નહીં, કોઈ પણ પ્રકારના લેટરની જરૂર નથી. જો તમારી પાસે વેલિડ સ્ટુડન્ટ વિઝા છે તો તમે સ્ટડીની સાથે જ પાર્ટ ટાઈમ જોબ કરી શકો છો. જનરલી બધી જ કન્ટ્રીમાં એક સિસ્ટમ હોય છે કે તમે ત્યાં સ્ટુડન્ટ વિઝા પર જાઓ છો
તો ફર્સ્ટ ઓફ ઓલ તમારું સ્ટુડન્ટ કાર્ડ જે છે એ ઇસ્યુ થતું હોય છે, એ સ્ટુડન્ટ કાર્ડ પર જ તમને કોઈ પણ જગ્યાએ બહાર જોબ કરવી હશે, પાર્ટ ટાઈમ જોબ કરવી હશે તો તમને બહુ આરામથી મળી જશે. હવે લાસ્ટ પર આપણે જઈએ તો હમણાં જ 12 સાયન્સનું પણ રિઝલ્ટ આવ્યું છે, તો એ વિદ્યાર્થીઓને આપણે મેડિકલ લાઈન કે એમાં જો જવું હોય તો એ કઈ કન્ટ્રીમાં જઈ શકે અને કેવી રીતે જઈ શકે? 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉત્તમ તક આપણે કહીએ, જો મેડિકલ લાઈન હોય કે એન્જિનિયરિંગ લાઈન હોય તો કેનેડા અત્યારે એક સૌથી લોકપ્રિય કન્ટ્રી જે છે એ કેનેડા છે. તો એ વિદ્યાર્થીઓ કેનેડા જઈ અને પોતાનો ઉચ્ચ અભ્યાસ જે છે આગળ કરી શકે છે. સ્પેશિયલી મેડિકલ લાઈનમાં બાયોલોજી જેમને લીધેલું છે, એમને નર્સિંગ રિલેટેડ કોર્સિસ જે છે અત્યારે કેનેડામાં ખૂબ જ પ્રચલિત છે, અને ત્યાં જો તમે કેનેડાના એક વખત રજિસ્ટર્ડ નર્સ અથવા તો રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ તમે થઈ જાઓ છો તો આગળ તમને, અત્યારે જો આપણે વાત કરીએ હાલના વેજની વાત કરીએ તો એક રજિસ્ટર્ડ નર્સ કે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ છે એક કલાકના $40 એમને વેતન મળે છે ત્યાં કેનેડામાં. તો આ એક ખૂબ જ સારી બાબત છે ત્યાં રજિસ્ટર્ડ નર્સ કે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ થવા માટે. તમારે જસ્ટ અહીંયાથી તમારો કોર્સ લઈને જવાનું છે, તમારો કોર્સ ત્યાં કમ્પ્લીટ થાય છે, બેચલર કે માસ્ટર જે કોઈ પણ કમ્પ્લીટ કરો છો, તમે ઇવન ડિપ્લોમા પણ ત્યાં કમ્પ્લીટ કરો છો, તો એ પછી તમારે જસ્ટ રજિસ્ટર્ડ નર્સ કે ફાર્માસિસ્ટ થવા માટે ત્યાંની એક એક્ઝામ આપવી પડતી હોય છે જે કેનેડાની નેશનલ એક્ઝામ કહેવામાં આવે છે. એ નેશનલાઇઝ એક્ઝામ તમે જે આપી દો છો તો એ પાસ આઉટ કરીને તમે ત્યાંના રજિસ્ટર્ડ નર્સ અને રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ તરીકેનું સર્ટિફિકેટ મેળવી શકો છો. તે સિવાય બીજી કઈ કઈ કન્ટ્રીમાં કરી શકે? કેનેડા સિવાયની વાત કરીએ તો તમે ઓસ્ટ્રેલિયામાં પણ કરી શકો છો, એ ઉપરાંત તમે જર્મનીમાં પણ કરી શકો છો. અમુક સ્ટુડન્ટ એવા હોય છે કે જે પ્યોર સાયન્સમાં જઈ છે, જે કેમેસ્ટ્રી કે ફિઝિક્સ કે મેથેમેટિક્સ રિલેટેડ, પ્યોર કેમેસ્ટ્રી કે ફિઝિક્સ કે મેથેમેટિક્સ લે છે, તો એક લોકો આગળ જઈ અને એ વિદ્યાર્થીઓ આગળ જઈને રિસર્ચ કરવા માંગતા હોય છે. તો રિસર્ચ વિશે હું સ્પેશિયલી કહેવા માંગીશ કે ફ્રાન્સ અને જર્મની બે એક એવા કન્ટ્રી જે છે કે તમે આગળ રિસર્ચ કરો છો તો તમારો તમામ ખર્ચ ગવર્મેન્ટ ઉઠાવે છે, તમારે કોઈ પણ પ્રકારનો ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી, તમારે ફીસ પણ ભરવાની જરૂર નથી, બધો જ ખર્ચ તમને ગવર્મેન્ટ આપશે. પ્લસ જો ફ્રાન્સમાં તમે આગળ રિસર્ચ કરો છો તો સાયન્સના વિદ્યાર્થીઓને ખબર હશે કે નોબેલ પ્રાઇઝ જે છે એ કેમેસ્ટ્રી ફિઝિક્સ અને મેડિસિન ક્ષેત્રે આપવામાં આવતું હોય છે. તો નોબેલ પ્રાઇઝમાં સાયન્સના વિદ્યાર્થીઓને ખબર હશે કે મોટા ભાગના જે સાયન્ટિસ્ટને નોબેલ પ્રાઇઝ મળે છે એ કાં તો જર્મન સાયન્ટિસ્ટ હોય છે અને કાં તો ફ્રેન્ચ સાયન્ટિસ્ટ હોય છે, અને બાકીના જો કોઈ પણ હોય છે તો યુરોપિયન કન્ટ્રીઝમાંથી જ વધારે સાયન્ટિસ્ટ એવા હોય છે કે અત્યાર સુધીમાં એમને નોબેલ પ્રાઇઝ વધારે મળેલા છે. કેમ કે એમનું યુરોપિયન કન્ટ્રીઝની આપણે રિસર્ચની વાત કરીએ તો ખૂબ જ અલગ કક્ષાનું એમનું રિસર્ચ હોય છે અને રિસર્ચ ઉપર બહુ જ ભાર આપવામાં આવે છે અને તમામ ખર્ચો જે છે એ ગવર્મેન્ટ જ ઉઠાવે છે. તો જે લોકોનું આગળ રિસર્ચ કરવામાં પણ ઇન્ટરેસ્ટ હોય તો એ મેક્સિમમ યુરોપિયન કન્ટ્રી ચોઇસ કરશો તો તમને રિસર્ચમાં ખૂબ જ વધારે હેલ્પ થઈ શકશે અને ફાઇનાન્શિયલ પણ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. વધુ વિદ્યાર્થીઓ ફિલિપાઇન્સ જઈ રહ્યા છે, બી ગ્રુપના વિદ્યાર્થીઓ આઈ થિંક સો ફિલિપાઇન્સ ને જોર્જિયા ને બધી જઈ રહ્યા છે, તો એ કેટલું યોગ્ય છે? ફિલિપાઇન્સ અને જોર્જિયા માટેની આપણે વાત કરીએ અલગથી, તો સ્પેશિયલી જે લોકો જે વિદ્યાર્થીઓ MBBS કરવા માંગે છે, બરાબર છે, તો MBBS માં અત્યારે ઇન્ડિયાની વાત કરીએ તો મેરિટ જે છે એ ખૂબ જ હાઈ આપણે રિક્વાયરમેન્ટ હોય છે. યુનિવર્સિટી એડમિશન માટે જો તમારે મોર દેન 85% પણ છે તો પણ તમારે અમુક કેસમાં ડોનેશન પ્રોવાઈડ કરવું પડતું હોય છે. તો આ સિચ્યુએશનને ટાળવા માટે વિદ્યાર્થીઓ વિદેશમાં MBBS કરવાનું વધારે પસંદ કરતા હોય છે. તો MBBS માટે ફિલિપાઇન્સ જે છે, જોર્જિયા છે અને કિર્ગિસ્તાન પણ એવા દેશ જે છે તેમાં તમે જઈ અને તમે ઓછા ખર્ચમાં પણ તમારું MBBS કમ્પ્લીટ કરી શકો છો. ત્યાંથી તમે MBBS એકવાર કમ્પ્લીટ કરીને ઇન્ડિયામાં આવો છો ત્યારબાદ તમારે ઇન્ડિયાની MCIની એક્ઝામ આપવી પડતી હોય છે. એ MCIની એક્ઝામ ક્લિયર કરો છો એટલે તમારી ડિગ્રી ઇન્ડિયામાં પણ વેલિડ છે અને ઇન્ડિયામાં પણ તમે તમારો બિઝનેસ, તમારો ક્લિનિક કે હોસ્પિટલ જે કોઈ પણ તમે આગળ અથવા તો જોબ કરવા માંગો છો એ આગળ તમે કન્ટિન્યુ કરી શકો છો. ખૂબ જ સરસ, આપણે દર્શક મિત્રો માહિતી મિલનભાઈ પાસેથી લીધી. મિલનભાઈ, હવે આપણી WEC મીન્સ કે આપણી જે કન્સલ્ટન્સી છે તો એ વિદ્યાર્થીઓને શું પ્રોવાઈડ કરે છે અને વિદ્યાર્થીઓ જો એડમિશન લેવું હોય તો કેવી રીતે તમારે ત્યાં આવીને કેવી રીતે પ્રોસીજર કરી શકે છે એ જણાવો. જે કોઈ પણ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે કોઈ પણ વિદેશમાં કોઈ પણ કન્ટ્રીમાં જવું હોય, જે કોઈ પણ કન્ટ્રીમાં જવું હશે એના વિશે સચોટ માર્ગદર્શન એમને WEC વર્લ્ડ એજ્યુકેશન કન્સલ્ટન્સી તરફથી મળી રહેશે. અમે ઇનિશિયલ સ્ટેજથી લઈ અને ફાઇનલ વિઝા પ્રોસેસ સુધીની તમામ પ્રોસેસ અમે કરી આપીશું અને શરૂઆતમાં
એ લોકોને એન્ટ્રન્સ એક્ઝામ, જે મેં આગળ વાત કરી કે આઈએલટીએસ ની એક્ઝામ આપવી પડતી હોય છે, તો એની તમામ પ્રિપેરેશન પણ અમે કરાવીએ છીએ. તો એ પ્રિપેરેશન પણ એમને કમ્પ્લીટ આઈએલટીએસ ની પ્રિપેરેશન થી લઈ અને વિઝા પ્રોસેસ સુધીનું સચોટ માર્ગદર્શન, એમને કયા કોર્સમાં આગળ કેટલો સ્કોપ છે, ઇન્ટરેસ્ટ વાઇઝ અલગ અલગ કોર્સ અને અલગ અલગ કન્ટ્રીઝ વિશેનું માર્ગદર્શન પણ એમને મળી રહેશે. જી, તો આપની ઓફિસનું એડ્રેસ ને આપના ફોન નંબર અમારા દર્શક મિત્રોને જણાવો. જરૂરથી જણાવી દઉં, અમારી ઓફિસ જે છે એ સુરતમાં LG3 સૂર્યકિરણ કોમ્પ્લેક્સ નિયર સેન્ટ ઝેવિયર સ્કૂલ ઘોડદો રોડ સુરત. અને વધુ માહિતી માટે તમે એક્ઝોટિક વેબ મીડિયાનો પણ સંપર્ક સાધી શકો છો, એમના રેફરન્સ થ્રુ પણ તમે અમારા સુધી પહોંચી શકો છો. આ લાઈવ પ્રોગ્રામ દ્વારા તમે તમારો જો ઇન્ટરેસ્ટેડ હો તો તમે કોમેન્ટમાં પણ તમારો કોન્ટેક્ટ નંબર લખી શકો છો અને અમારા થ્રુ તમે પહોંચી શકો છો. એક્ઝોટિક વેબ મીડિયાનો જો આપ રેફરન્સ લઈને WEC પર જશો તો તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એવું મિલનભાઈનું કહેવું છે. તો ખૂબ જ સરસ, વિદ્યાર્થીઓ આપ ખૂબ જ આગળ વધો અને સારું માર્ગદર્શન મેળવો, અને અમારા તરફથી પણ અમે એવા પ્રયત્ન બિલકુલ જ કરીશું કે વિદ્યાર્થીઓને સાચું અને સચોટ માર્ગદર્શન મળે. આવા કાર્યક્રમો થતા જ રહેશે આખું વર્ષ દરમિયાન. તો આપ જોતા રહેજો અમારી ચેનલને, ફેસબુક પેજને લાઈક કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારી જે વેબસાઇટ છે એની પણ વિઝિટ કરજો. તમામ કાર્યક્રમો અને તમામ માહિતીને, જેટલી પણ માહિતી સુરત શહેરને લગતી હોય કે આખા વર્લ્ડને લગતી હોય, તો બધું જ તમને એમાં જાણવાનું મળશે. તો ફરીથી મળીશું, ત્યાં સુધી નમસ્કાર.